આપણા અહીંના તે ચારણ સમાજના લોક લડીલા એવા ચારણના લોકલા લીલા એવા પૂર્વ કેબિનેટ મંત્રી ચિમનભાઈ સાબરિયા સાબરિયા ને સાપરિયા ને સાબરિયા અમારે અહીંયા આવે ખબર તમે સાપરિયા એની વખત જોરદાર તાળી ના કરવાથી વધાવો એવા જ હાલના ધારાસભ્યો ચિરણભાઈ ડોલરિયા ચિરાગભાઈ કાલરિયા એમને વધાવો તાળી ના કરવાથી હું પણ માણો ભાઈ હું ભણેલો નથી ના કે કલાકાર ન હોત કલેક્ટર હોત મને યાદ કેટલું રે વિચાર તો કરો ભાઈ હોત તો ન ભાઈ આ દુઃખ વાત છે કરાય ન ખબર કરી હું આ દુનિયામાં આવ્યો છું લોકોને આનંદ કરાવવા માટે મારો એક જ દેશ છે કે અકાબા દુનિયામાંથી નીકળી જાય તો લોકો કહેવાય છે કે ચાણ હતો બધાને મોજ કરાવતો હું કોઈ દિવસ ઇરાદાપૂર્વક જોક્સ નથી બોલ્યું કે આ સમાજને ખોટું લાગે કે આને ખોટું લાગે કોઈને વિરુદ્ધ મારા મગજમાંથી નીકળે છે એ હું બોલ નાખું એટલે મને ખબર પડે

સોનબીજ આવે છે તમને કઈક થાય તમે પાછા ફોન નહીં આવે કે હું પાછું મને મગજમાં હતું તે પછી ગમે એટલા ફોન આવ્યા કીધું મારે તમને પૂછ્યું નતું સતાય મેં કીધું મારે જામ જોધપુર જવાનું છે પછી ફોન કર્યો વિલમભાઈને કે આપણી સોનબીજ આગળની બાકી છે મારે આવવાનું છે નથી આવવાનું કે કેન્સલ કર્યું તો ના પડી કે નહીં તમે ફિક્સ છો આ કૃપા છે માતાજીની અને સોનબેમાં માટે આપણે જેટલું કરી એટલું થોડું પડે કારણ કે મને કેદારની બે લાન યાદ આવે મને બહુ ગમતી વિરમભાઈ સોનબે મા વિશે લખે કેદાર અમારો એની એક કડી મને અતિ ગમે શું કેદાર લખે કે મારો આજલ એક આવ ને આટો

ઘટ વેચન વ્યવહાર ને મા ઓલાત રાજવા તોડી જાય કેવી કરી છે તમે જો પછી તોલ વિનાના ના અમને તોલવા બેસે હવે જીરવું નો જીરવાય કોન લાચો આદી અમારો આયલે કે આવ ને આટો જીને આપડી ખબર જ નથી એ આપડી કિંમત કરે છે આ દુખની વાત છે આવી જજો કે ભાઈ તમે મારું બોલો પણ શું મેં હારું સિવાય બીજું શું બોલે તમને ખબર છે કેવી અદભુત ગાતિ ચારણ ચાણ ચોથો વેદ વન પઠી વાતો કરે ભાગે ભાગે અગમના ભેદ જેની જીભે માં સરસ જોગણી ચતુરાય ચાણ તણી રીતે રજપુતા ગુંજ બહેરા દ્રવી આંતડા જુજડ વેડા નંદ રાજ દુવારે વેઢણા એતા લક્ષણા ચારણા ચારણ ચોરી ન કરે ચાણ લાલ ન જાય ચારણ ચોરી કરે તો ચારણ નો કહેવાય

દરબાર ગઢ માં રાણી વાસ માં જયારે ચાણ જાય ત્યારે કોઈ પણ વિકાર હોય એનો નાશ કરીને સાહેબ એ રાણી સુધી જાતો સાહેબ આ ચાણ તમામ ગુણ જેનામાં હોય એ ચારણ એટલે તો આપણે માતાજી નવ લક્ષી આવ્યું નવ લાખ નહીં નવ લાખ નહીં શબ્દનો નો અભ્રંશ થયો નવ લક્ષી આય નવ લક્ષી આય કોને કહેવાય કે આપણી ગઢવીની એક દીકરી નવે નવ પ્રાપ્ત કરી નાખે એને નવ લક્ષી આય કે નવ લાખ થી વધારે હશે કદાચ પણ નવ લક્ષી આય એક આપણી દીકરી નવે નવ લક્ષને પ્રાપ્ત કરી નાખે એને આય કહેવાય આવડ માં ખબર નહોતી કે હું માં શક્તિ છું ખુલિયા ને ખબર નહોતી નાગભાઈને ખબર નતી આતો જે શબ્દ બોલવા મંડ આપણી દીકરીઓ તારે ખબર પડી કે આપણામાં કોઈ શક્તિ છે સાહેબ પોતાના દીકરાને એમ કે પોતાનો દીકરો મરી જતો હવા ઉગે ત્યાં સુધી એ પેલા ચા ની દીકરીને બોલવું નહીં આવી તો મનાય હતી આપણી દીકરીઓ માંથી કે જે શબ્દ બોલી હાચા પડવા મંડાતા સાહેબ એ ભગવતી સાહેબ એમાં આવી મા એ આપણને આયા મોકલા કે મારા ગુણગાન ગાજી હું તને કોઈ દી વાંધો નહીં આ વાંધો સાહેબ અને ચા નીચે આવ્યો અને મા ભગવદના એટલા ગુણગાન ગાયા ક્યાંક એક ક્યાંક બે ક્યાંક ત્રણ ક્યાંક સાત ક્યાંક પાંચ આવી નવ લક્ષી આયુ પ્રગટ થવા મનાડી ચાણમાં અને પછી સાહેબ ચાણ ક્યાંક ભૂલો પડ્યો સંપત્તિ બાજુ આમ રાજ બાજુ કે ઓહો અને માને થયું કે લે આ જેને હું આપું છું એની સંપત્તિમાંથી આની નજર જઈ સાહેબ હાન સાહેબ આપણે થોડાક પાછા પડ્યા નક્કી હજી આવ્યું આપણામાં પ્રગટ થતી જ હોય સાહેબ એટલે ચારણ કોઈથી સંપત્તિનો લાલચો હોય નહીં કોઈથી કોઈના ખોટા વખાણ કરે નહીં સાચું હોય જ બોલે ખોટી વાત નહીં હું જો મારા અઠ્યાવીસો પ્રોગ્રામ છે યુટ્યુબમાંથી મારા ચામમાં ચાણ સમાજને વિનંતી કે તમે જોઈ લેજો મેં કોઈથી કોઈના ખોટા વખાણ નથી કરાય કરવાય નથી ખોટા સત્ય છે બોલવું છે ખોટી વાતો નહીં કરવાની રમેશભાઈએ પ્રોગ્રામ રાખ્યો મારે એવું ભાઈ રમેશ ભાઈ છે બહુ ધર્મનું કાર્ય સારું છે સારો પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ અદભુત માણસ છે ધર્મના કાર્યમાં આગળ હોય છે બસ આને કહેવાય વખાણ અતિશોક્તિ નો કરે હવે આવો પ્રોગ્રામ કોઈ ન કરીએ કે આ રમેશભાઈ તો મળે માણસ છે આ છેલ્લો પ્રોગ્રામ હવે જા જા આવા રમેશભાઈ તો કેટલા હાજર આવી જાય એને અતિશોક્તિ કહેવાય વખાણ અને અતિશોક્તિમાં ઘણો ફેર છે બરાબર મારા કાકા નિકળો હતો ને એમણે પોલીસ માં ભરત થવા ગયો તે બીજા ઊંચા કૂદકા માં કઈક રહી ગયો ચાર આંગળ ઘરે આવ્યો એટલે કે શું થયું કે બાપુ ચાર આંગળ હું રહી ગયો ઊંચા કૂદકા માં કઈ માંગુ નહી બેટા કે ફરી તું સિલેક્ટ થઈ જઈશ પછી થોડોક સાહિત્યનો જીવો હતો તે કંઈક ઠાકર સાથે હતી ભજન એ ગયો ઈ માહિની વાત માંડી કે ચેતક ચાલીસ હાથ કૂદો ઈ માયને બાપુ આવી ગયા એ કે ચેતક ને ચાલી હાથ કુદાડે તારે તું ચાર આંગળ કુદી ગયો હતો એ કે એટલે પહેલાં આપણે કુદરત પછી કુદરવા બોલો ચાર આગળ કોધ હા આ તો એક અમારે જો અમારે કલાકારમાં એક ઉપમા આવે છે હકાભા ગઢવી એટલે સાહિત્યનો બેતા બાદશાહ અનુભા જામંગ સાહિત્યના બેતા બાદશાહ બીજા ગઢવી સાહિત્યના બેતા બાદશાહ આપણે બાદશાહ ઉપમા લાગે ગોધરા બાજુ જો એ મને કે અલગ ઉપમા આપી કે હકાભા ગઢવી આવ્યો છે જેને સાહિત્યનો સાંઠ કહેવાય કે

હજી મને સપનું લાગે છે કે મારી હાઇ ખુગલી નો જાય કીધું હું તો હું તો શું રહ્યું બીક લાગવા માટે એમ દુઃખની તો હું વાતું કરતો નથી કોઈ દિવસ કોઈ દિવસ મેં દુઃખની વાત જ બંધ તમે જેવું બોલો જેવું ગાવ ને એવું તમારા જીવનમાં થાય થાય ને થાય યાદ રાખજો સાહેબ નથી ઓલા કલાકાર ગાતા જમાનાને ખુશી દેજે મને હરદમ ગમ દેજે ના જમાનાને ગમ દે એમ ગવાય શું લેવા તમારે ગમ લેવા જોઈએ તમે ખુશી લો હું ધુભ બનું ને તું સુગંધ લેજ ના તું ધૂપ બેન આપણે રૂપા સુગંધ ન લઈ

આટલું બધું મૂકણે કરતા માળા નો મતે હતી હમ નહી લે કે દુઃખમાં રડાય નહીં દુઃખમાં રડાય નહીં જવાન જો દીકરો મળીએ શું આપણે હાથ કરે રડાય તે દુઃખમાં સુખમા કે સગાય નહીં સુખમા સોમાર સાઇકલ ને ફરવું ગાડી લઈને જ ફરાય પણ બાપુ છેલ્લી બે કડી મને ગમે નહીં હરિ હરા નંદ કહે સત્ય ચુકાય નહીં નારાયણ વિસરાય નહીં હો માળા છે દુઃખમાં બે યાદ આપણું ભગવાનને ભૂલવાનું નહીં સત્ય ચુકવાનું નહીં બાકી ખોટું તો કરવું પડશે ધંધો લઈને બેઠા પેલા

મારો દીકરો અમને મારો છે આઠ નવ ના દીકરો મારો મને કે પપ્પા મને મકાની બાજુમાં મેદાન કરી આપો ને મેં દુકા કે મારે ક્રિકેટ રમવા છે બેટા તને ખબર છે આપડા બાપુ મેદાન કરીને ગયા છે આપણે માં ને મગન મારા દીકરા આપડા બાપુ ખેદાન મેદાન કરીને વેઈ જશે કરવા છે દુખની વાત કરાય કરે પણ મહેનત તો પૈસા હતું આમના છે સૌથી ઓછા પે જો સૌથી મહેનત વધુ આમ નહીં અને હાથ તમે જોઈજો હવારમાં લોહી નહીં કરશે તમે જોઈજો મેં જોયો છું લોહી નહીં કરતું હાથ મેં સૌથી પૈસા આમ ના ઓછા શું કરવા આ લોકોની એકતા નથી સાહેબ હો ભાઈ ક્યાં એક મહિનો એમ નક્કી કરે કે અમારે કોઈ કલાકારમાં વગાડો નથી એટલે કલાકાર પગે લાગી એમ કે અમારામાં વગાડો પણ સાહેબ એકતા હાથી છે એકતા તો મરો નો હોય તો આપણે શું કરીએ આપણે કીધું

દળિત સમાજનો દીકરો જાય તો એને આપણે યાદ કર્યું છે આપણે કોઈને બાકી રાખ્યા જ નથી એક સમાજનો ચારણ સહેજ નહીં સાહેબ દુનિયામાં એક બીજા સમાજને કંઈક ને કંઈક માથે ઊંટી છે પણ એક જ સમાજ એવો છે ચારણ જેનો કોઈ દુશ્મન જ નથી સાહેબ બધા સમાજ આપણા પોતાના છે જો ઘડીનો કોઈ વિરોધ હશે જ નહીં હોય પાંચ જણા એનો કે ન કી નહીં પાંચ જણા એની આપણે સમાજની વાત કરું છું હા આ દુનિયામાં બે વસ્તુ કોઈને દેખાડવાની નહીં એક તમારી કમાણીની બીજી તમારી એકતા તરફ તૂટી જાય કોઈ દેખાડવાની નહીં જો આપણે ચારણ સમાજની એકતા છે આપણે કોઈ દેખાડી રખાય દેખાડાય નહીં મને ખબર છે મને મને ખબર પડી આપણી એકતા કેટલી છે તને આપણું એક જ છે બધા હિસાબ છે જોખો આપણો